कपड़वंजमा विधर्मीना त्रासी युवतीए आपघात कर्यो होवानी जानकारी सामे आवी छे। युवतीए 11 तारीखना रोज नर्मदा नहेरमां आत्महत्या करी छे। कपड़वंज पोलीस मथके अकस्मातनी फरियाद नोंधाई हती अने 20 तारीखना रोज आत्महत्या मामले एक नवो वळांक सामे आव्यो। आत्महत्या माटे मजबूर करवानी पोलीसे फरियाद नोंधी छे। धमकी आपनार मोहसिन अली विरुद्ध पोलीस फरियाद नोंधवामां आवी छे। प्रेमी युवती ने प्रेम संबंध न राखे तो बदनाम करवानी धमकी आपतो हतो। अंजना ने प्रेम संबंध माटे मोहसिन अवारनवार परेशान पण करतो हतो। अंजना आखरे कंटाड़ी ने नर्मदा नदी में जंपलावी ने आपघात कर्यो छे। आरोपी मोहसिन अली ने पोलीसे झड़पी पाड्यो छे। तो जे रीते प्रेमी द्वारा परेशान करवाना कारणे एक युवतीए आपघात करी होवानी घटना बनी छे। विधर्मी प्रेमीए त्रास आप्यो अने एटला ज माटे पोतानुं जीवन टूंकावती आ घटना छे ते सामे आवी छे। आवी बे घटना सामे आवी छे, कपड़वंज अने डाकोर। आ बंने जग्या उपर आज प्रकारनी घटना बनी छे कि ज्यां विधर्मी युवक द्वारा युवतीने परेशान करवामां आवती हती अने प्रेम संबंध बांधवा माटे परेशान करवामां आवती हती अने त्यारबाद युवतीઓએ આપઘાત કર્યા છે। નર્મદા કેનાલ છે એમાં એક સ્ત્રીની ડેડ બોડી મળી આવેલી અને એમાં એના પિતા આવી અને ઓળખ કરેલી અને ત્યારબાદ એમને અંતિમ વિધિ અને બધી જે ધાર્મિક ક્રિયાઓ હોય એ પૂરી કરી અને એમને જ્યારે બધી વિગત ખબર પડેલી કે એમના જ બાજુના જે ગામ છે ત્યાંનો એક છોકરો એનું નામ મોહસિન અલી છે તો એ બેનને સતત પ્રેશર કરતો હતો અને પ્રેમ સંબંધ રાખવા માટે મજબૂર કરતો હતો અને એ બાબતે એના પપ્પાએ પોલીસ સ્ટેશને જણાવેલી અને એમાં ગુનાહિત જણાઈ આવતા એમાં આઈપીસી 306 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને આરોપી મોહસિન અલીની તાત્કાલિક કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરી આગળની હાલની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। તો બીજી બાજુ ખેડાના ડાકોરમાં પણ આ જ પ્રકારની ઘટના બની છે કે જ્યાં વિધર્મી પ્રેમીના ત્રાસથી પોલીસ કર્મીની પુત્રી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે। ખેડાના ડાકોરમાં પોલીસ લાઇનમાં યુવતીએ આપઘાત કર્યો છે। માતા પિતા બહાર ગયા બાદ યુવતીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। તપાસમાં યુવતીના મોબાઈલમાંથી કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે। અબ્દુલ્લા મોમિન નામનો યુવક તેને ત્રાસ આપતો હતો। યુવતીએ પ્રેમ સંબંધ તોડતા ધમકી આપતો હતો। ખેડા જિલ્લા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી છે। કન્ટિન્યુઅસ છોકરો દીકરીને પ્રેશરાઇઝ કરી રહ્યો છે કે તારે કોઈ છોકરા જોડે વાતચીત કરે છે, તું કોઈ છોકરા જોડે સંબંધ છે, એ છોકરાનું તું મને નામ આપ, એ છોકરા જોડે તું મને વાત કરાવ, જો આવું તું નહીં કરાવે તો તને હું કોલેજમાં જાણ કરી દઈશ, મેં તારા ભાઈને પણ મેસેજ કરી દીધો છે, આ બાબતમાં હું તારા પપ્પાને પણ મેસેજ કરીશ, તને કોલેજમાંથી હું રેસ્ટ્રિકેટ કરાવી દઈશ। આ પ્રકારના કન્ટિન્યુઅસ મેન્ટલી ટોર્ચર તારીખ 11 અને 12ના જે કોલ રેકોર્ડિંગ્સ છે, જે ફરિયાદમાં પણ દીકરીના પપ્પાએ જણાવેલ છે, તો આ સતત માનસિક ત્રાસને લીધે દીકરીએ અન્ય કોઈ જ ઓપ્શન નહીં રહેતા એણે તારીખ 12ના રોજ આત્મહત્યા કરેલ અને એ બાબતે તારીખ 18ના રોજ ફરિયાદ આપતા આઈપીસી કલમ 306 મુજબ આત્મહત્યાનું દુષ્પ્રેરણ આ બાબતમાં ગુનો દાખલ કરી અને તાત્કાલિક જે આરોપી છે આણંદ જિલ્લાના ચાંગા ગામના અબ્દુલ્લા અકબરભાઈ મોમિન એની તાત્કાલિક ધરપકડ કરી હાલ રિમાન્ડ મેળવેલા છે અને રિમાન્ડ ઉપર આરોપી છે અને અન્ય પુરાવા મેળવવાની કાર્યવાહી